નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે સેવાઓનું ડિજિટલાઇઝેશન અન્વયે ઘણું બધું જમીન રેકોર્ડ ઓનલાઈન કરી દેવામાં આવેલ છે તો આજે આપણે આ વિડીયોમાં સાત બારના ઉતારાની નકલ ઓનલાઈન મોબાઈલ પર જ કેવી રીતે જોઈ શકાય તે ઉપરાંત જમીનનો ઇતિહાસ એટલે કે ઓગણીસો પંચાવનથી લઈ અને આજ દિન સુધીના જે હસ્તલિખિત સાત બાર હતા તે નકલો એટલે કે જમીનનો ઇતિહાસ પણ ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઈકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક સાત બારના ઉતારાની નકલ જુઓ તમારા મોબાઈલ પર જમીનનો ઇતિહાસ એટલે કે ઓગણીસો પંચાવનથી સાત બારના જે ઉતારા હસ્તલિખિત હતા તે હસ્તલિખિત ઉતારાઓ આ રીતે જુઓ એકદમ ફ્રીમાં તેના માટે કોઈ પણ તલાટીશ્રી અથવા તો મામલતદાર કચેરી ખાતે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી તે તમારા મોબાઈલ પર જ આપ જોઈ શકો છો તો આ વિગતો ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું તો તેના માટે હું સૌપ્રથમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું તો હવે હું અહીંયા મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું તે ઓપન કરી લીધા બાદ અહીંયા એડ્રેસ બારમાં એ એન વાય આર ઓઆર એટલે કે એન ઇ આર ઓઆર ટાઈપ કરવાનું છે અને તે અને તે ટાઈપ કર્યા બાદ ઓકે બટન ઉપર ક્લિક કરશો જેવા ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને સૌપ્રથમ લિંક જોવા મળશે એન જેમાં આર એટલે રેકડ ઓફ રાઇટ્સ એવો મતલબ થાય છે તો તેની સંપૂર્ણ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એન આર ઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તે સાઈટ લખી અને સીધા પણ આપ તે સાઈટ ઉપર જઈ શકો છો અથવા તો આ રીતે સર્ચ કરીને પણ અહીંયા ક્લિક કરવાથી તે સાઇટ ઉપર જઈ શકાય છે તે પહેલાં હવે આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા જે મહેસૂલી સેવાઓનું ડિજિટલાઇઝેશન અન્વયે ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે અને તે અન્વયે ભાગનું જમીન રેકોર્ડ પણ ઓનલાઈન મૂકી દેવામાં આવેલ છે આમ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે કે જેઓને ઓનલાઈન જમીન રેકોર્ડ કઈ રીતે જોવું તેનો ખ્યાલ નહીં હોય અને તેઓ અને કાં તો તેઓ જે ઈગ્રામ સેન્ટર ખાતે વીસી ઓપરેટર છે ત્યાં જતા હશે અથવા તો મામલતદાર કચેરીના ધક્કા ખાતા હશે તો તે ધક્કા ખાવા ન હોય તો ઓનલાઈન મોબાઈલ પર જ આ જમીન રેકોર્ડ કેવી રીતે જોઈ શકાય તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો હવે આપણે આ લિંક ઉપર ક્લિક કરી લઈએ છીએ હવે જેવા લિંક પર ક્લિક કરશું એટલે આ પ્રમાણેને સ્ક્રીન આપણને જોવા મળશે જેમ એની આર ઓઆર એની જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓફિશિયલ સાઇટ છે તો અહીંયા ત્રણ અલગ અલગ ટેબ જોવા મળે છે જેમાં પ્રથમ છે ગ્રામ્ય જમીન રેકર્ડ જોવા માટેનો ત્યાર પછી બીજો ટેબ છે શહેરી જમીન રેકર્ડ જોવા માટે અને ત્યારબાદ ત્રીજો ટેબ છે મિલકતની વિગત જોવા માટે તો આપણે સાત બારના ઉતારા જોવા માટે જે પ્રથમ ટેબ છે કે જમીન રેકર્ડ જોવા માટે ગ્રામ્ય તો તેના ઉપર ક્લિક હિયર પર ક્લિક કરીશું તો આપણને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે જેમાં સાત બાર જોવા માટે આપણે અહીંયા સિલેક્ટ એની વન એટલે કે કોઈ પણ એક પસંદ કરો તેમાંથી સ્ક્રોલ કરી અને અહીંયા આપ જોઈ શકો છો વીએફ સેવન સર્વે નંબર ડિટેલ ગામ નમૂના નંબર સાતની વિગતો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આપણે તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જિલ્લો ત્યાર પછી તાલુકો ત્યાર પછી ગામ અને ત્યાર પછી આપણે જે સર્વે નંબરની વિગતો જોવા માંગતા હોઈએ તે સર્વે નંબર અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી જે અહીંયા કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ અહીંયા જે આ બોક્સ છે તેમાં દાખલ કરી અને નીચે ગેટ રેકોર્ડ નો એક ટેબ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણે સાત બારની વિગતો જોઈ શકીએ છીએ તો ચાલો હું આ તમામ વિગતો સિલેક્ટ કરી અને ત્યાર પછી ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરું છું તો આપણે આ તમામ વિગતો સિલેક્ટ કરી અને કેપચર કોડ દાખલ કરી લીધો છે હવે અહીંયા જે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે જે ક્લિક કરતાં આપણે સાત બારની વિગતો જોવા મળશે તો અહીં આપ સ્ક્રોલ કરી અને જોઈ શકો છો કે સાત બારની વિગતો આપણને જોવા મળી રહી છે તો આ પ્રમાણે સાત બારની વિગતો જોઈ શકાય છે તે ઉપરાંત આપણે જે જમીન ઇતિહાસની વાત કરી તો તેના માટે આપણે ફરી જે મૂડ ટેબ હતો ત્યાં જતા રહીએ છીએ તો સાત બારના જે જમીનના ઇતિહાસની વાત છે તો તે જૂના મેન્યુઅલ સાત બાર માટે અહીંયા પ્રથમ ઓપ્શન છે ઓલ્ડ સ્કેનેડ વીએફ સેવન ટ્વેલ્વ ડિટેલ એટલે કે જૂના સ્કેન કરેલા ગામ નમૂના નંબર સાત બારની વિગતો તો અહીંયા જે આ પ્રથમ ઓપ્શન છે તેના ઉપર માર્ક કરી લેવાનું છે તો ચાલો હું અહીંયા માર્ક કરી લઉં છું તો તે સિલેક્ટ કરી લીધા બાદ આપણે જેમ સાત બારમાં જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર સિલેક્ટ કર્યા તે પ્રમાણે અહીંયા પણ એજ મુજબ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી કેપ્ચર કોડ દાખલ કરવાનો છે તો ચાલો હું અહીંયા પણ વિગતો સિલેક્ટ કરી અને ત્યાર પછી ગેટ રેકર્ડ ડિટેલ ઉપર ક્લિક કરું છું તો હવે અહીંયા પણ આપણે તે વિગતો દાખલ કરી લીધી છે હવે ગેટ રેકડ ડીટેલ ઉપર ક્લિક કરીએ તો તે ક્લિક કરતાં રિફ્રેશ થઈ અને આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓગણીસો ને છપ્પનથી લઈ અને બે હજાર ચાર પાંચ સુધીના જે હસ્તલિખિત સાતબાર હતા કે જે અગાઉ તલાટીકરી પાસે આપણે નકલ ઘટાવા માટે જવું પડતું હતું તે અહીંયા ઓનલાઈન જોવા મળી રહ્યા છે તો આપણે જે વર્ષના સાતબાર જોવા માગતા હોઈએ તેની સામે જે સેલો કોલમ છે તેમાં વ્યૂ પીડીએફ ઓપ્શન છે તે ઓપ્શન ઉપર જે આપણે ક્લિક કરશું એટલે તે સાત બાર ડાઉનલોડ થઈ જશે અને ત્યારબાદ તે ઓપન થશે તો આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે ઓગણીસો છપ્પનનો જ સાત બાર આપણે લઈએ અહીંયા વ્યૂપીડીએફ પર ક્લિક કરું છું જે ક્લિક કરતાં આ પ્રમાણેનું સ્ક્રીન આવશે અને ત્યારબાદ ઓપન ઉપર ક્લિક કરી લેવાનું છે તો આમ આપણે જોઈ શકીએ છીએ કે આ ઓગણીસો છપ્પનનો સાત બાર આપણી સામે આવી ગયો છે તો આ પ્રમાણે મિત્રો એકદમ સરળતાથી આપણે ગામ નમૂના નંબર સાતના ઉતારા તેમજ જે જમીનનો ઇતિહાસ એવા ઓગણીસો ને પંચાવનથી લઈ અને આજ દિન સુધીના જે હસ્તલિખિત સાત બાર હતા તેની નકલો આપણે જોઈ શકીએ છીએ તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ